બગસરા પંથકમાં દીપડા દ્વારા મચાવવામાં આવેલા હાહાકારના અનુસંધાને બીજા દિવસે પણ સીસીટીવી કેમેરામાં એક દીપડો કેદ થયેલો છે, જો કે આ દીપડાને પકડી શકાયેલો નથી. અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં દીપડાનો હાહાકાર યથાવત છે. ચાર પગના આતંકથી બગસરા ગ્રામીણ પંથકમાં ભયનો માહોલ ઉભો થયેલો છે. સતત પાંચમા દિવસે વન તંત્રને નિષ્ફળતા જ મળેલી છે. આજે દીપડાના સીમાડે પહોંચી અને આવેલી સિયારામ ગૌશાળામાં દીપડો રાત્રિના સુમારે આવી અને ત્રણ વાછરડાઓને ગૌશાળામાં શિકાર કરેલો હતો. એ દીપડો સીસીટીવીમાં કેદ થયેલો હતો. વન વિભાગ દીપડાને ગામની સીમમાં શોધી રહી છે. તો દીપડો બગસરાની સિયારામ ગૌશાળામાં ત્રાટકેલો હતો. મોડી રાત્રિના બાદ આ ઘટના બનેલી છે. બપોરે વન વિભાગ પહોંચી અને ગૌશાળાને મેઇન ગેટને તાળા મારી કામગીરી કરી રહેલું હોવાની વાત કરી રહ્યું છે. પણ ગૌશાળાના સભ્યને પણ અંદરનો એન્ટ્રી કરી વન વિભાગ શું સાબિત કરવા માગે છે તે સમજાતું નથી. પણ ગત રાત્રે દીપડો બગસરાના સીમાડે હોવાનું સ્થાનિક અને ગૌશાળાના સભ્ય જયેશ લુણાગરિયાએ જાણ કરવા છતાં વન વિભાગના કર્મીઓ ગાંઠિયા ખાવામાં મશગુલ હોવાનો આક્ષેપ કરેલો હતો. સાથે ગૌશાળાનો મુખ્ય ગેટ આગળ તાળા મારી અને મીડિયાને વન તંત્રની કામગીરીથી દૂર રાખી પોતાની નિષ્ફળતા છુપાવવાના પ્રયાસ કરી રહ્યું છે. હલો અરવિંદ બાવનજીભાઈ, આ તો ઓન એવો સોર નથી કે તમે ફોરી કરો ઘર ની કે તમે જાગતા હોય આપણે એરિયામાં ધ્યાન રાખો. તો પણ કઈ કરું નથી, પબ્લિક મરી ગઈ માલ આલે એમ જ છે. વન વિભાગ ને જાણ કરવાથી તે બાયપાસ રોડ ઉપર હતા અને તેને કીધું હતું કે અમારી ટીમ છે, પણ ટીમ જે અમારી સાથે કન્ડિશન કરેલી છે કલેક્ટર છે એવી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી. તે અમને કલેક્ટરે એવું કીધેલું કે 25 ગાડી પોલીસ ખાતાની આવશે, પણ પોલીસ ખાતાની ગાડી કોઈ પણ જગ્યાએ જોવા રાત્રે મળતી નથી. બરાબર, બીજા નંબરમાં કે કોઈ પણ શૂટરો દીપડો જોવે બતાવે છતાંય શૂટરો સાથે હોય ને એવું લાગે છે, કારણ કે જે છે તે ગન લઈને ડોક્ટરો વેટરનરી ડોક્ટરો સાથે લઈને નીકળીને જોવા મળતી નથી. વન વિભાગની ટીમ તો મળે છે રાત્રે ક્યારેક ક્યારેક, પણ પોલીસ ખાતાની ટીમ નથી મળતી. પણ અત્યારે પોલીસ ખાતાની ટીમ ગૌશાળાએ મારણ કર્યું એટલે આવી ગઈ છે. પણ જે લોકોએ સાફ શૂટર મૂકવાની વાત કરી છે અમને પણ કોઈ જગ્યાએ સાફ શૂટર મૂકાવું લાગતું નથી. અમે કાલે સાંજે રાત્રે 11 વાગ્યે 2 વાગ્યે 3 વાગ્યે અમે ફોન કરેલો હતો છતાં કોઈ જીતની કાર્યવાહી થઈ નથી. અને અમારે બ્રાઝિલથી લાવેલું બિયારણ જે સરકારે મોટામાં મોટો ખર્ચો કરી અને ગૌ સંશોધન કરવાનું આયોજન કરેલું હતું તેવી ગાયોને મારી નાખેલી છે અમારી ગૌશાળામાં. પંચનામું કરી રહ્યા છે એટલા માટે અંદર કોઈને આવવા દેવાના નથી એવું કહે છે. અને અમારી ટીમ અંદર એ કે કામ કરી રહી છે, જ્યાં લગીન કાર્યવાહી નહીં થાય ત્યાં લગીન કોઈને અંદર નહીં.